રાઉલ્ટનો નિયમ આપણે જોઈએ છીએ. હવે એમાં અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ જોઈએ છે. તો એના માટે અચળ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના મૂળ અંશના સમપ્રમાણ હોય છે. બરાબર, અચળ તાપમાને દ્રાવણનું જે બાષ્પ દબાણ લઈશું આપણે એ દ્રાવકના મૂળ અંશના સમપ્રમાણમાં હોય છે. તો એના માટે આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ એ છે પીએસ. દ્રાવણ માટે તો પીએસ ચલે છે એક્સ, આપણે અહીંયા લીધો છે દ્રાવક. તો હવે એને પીએસ બરાબર પી ડિગ્રી એ ઇન્ટુ એક્સ દ્રાવક. પી ડિગ્રી એ શું છે આની અંદર, તો આપણે એ પણ દર્શાવી દઈએ છીએ. પેલા ને આપણે લઈ લઈએ પીએસ અપોન પી ડિગ્રી એ, તો અહીંયા મળશે આપણને એક્સ દ્રાવક. પી ડિગ્રી એની વાત કરીએ તો એ છે શુદ્ધ દ્રાવકનો બાષ્પ દબાણ. શુદ્ધ દ્રાવકનો બાષ્પ દબાણ તો આપણી જોડે છે પીએસ અપોન પી ડિગ્રી એ બરાબર એક્સ દ્રાવક. આપણી જોડે પહેલું ઇક્વેશન છે. હવે આપણે મોલન્સ ની વાત કરીએ છીએ તો મોલન્સ ની અંદર એક્સ દ્રાવ્ય પ્લસ એક્સ દ્રાવક નો સરવાળો કેટલો હોય, તો 1 હોય. તો આને આધારે હું કહી શકું છું કે એક્સ દ્રાવક જો લઈશ તો એ મળશે મને 1 માઇનસ એક્સ દ્રાવ્ય, એટલે દ્રાવ્યના મોલન્સ જે છે એને બાદ કરીશું એટલા મળશે. તો હવે આપણે આ જ કિંમતનો ઉપયોગ કરીએ આની અંદર. તો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો અહીંયા મળશે આપણને પીએસ અપોન પી ડિગ્રી એ બરાબર એક્સ દ્રાવકની જગ્યાએ આવશે 1 માઇનસ એક્સ દ્રાવ્ય, એટલે આપણને આ જોવા મળશે. એક્સ દ્રાવ્ય માટે વાત કરીએ તો 1 જે છે પીએસ અપોન પી ડિગ્રી એ જે છે એને આ બાજુ લાવી દઈએ એક્સ દ્રાવ્યની જગ્યાએ, તો આપણને આ જ વસ્તુ મળશે આ રીતે 1 માઇનસ પીએસ અપોન પીએ ડિગ્રી બરાબર એક્સ દ્રાવ્ય. તો અહીંયા મળશે આપણને પી ડિગ્રી એ માઇનસ પીએસ અપોન પી ડિગ્રી એ બરાબર એક્સ દ્રાવ્ય. હવે દ્રાવ્યના મોલ અંશ લઈશું આપણે તો મોલ ભાગ્યા કુલ મોલ થશે, એટલે એન અપોન આપણે લઈ લઈએ છીએ અહીંયા એન પ્લસ એન, જ્યાં સ્મોલ એન બરાબર શું છે, તો એ છે દ્રાવ્યના મોલ, અને કેપિટલ એન બરાબર શું છે, તો એ છે દ્રાવકના મોલ જે આપણે લીધા છે. હવે આપણે વાત કરીએ છીએ મંદ દ્રાવણમાં. મંદ દ્રાવણ માટે આપણે લઈશું, મંદ દ્રાવણ માટે આવશે એની અંદર એન વેરી મચ લેસ ધેન એન માટે આપણે એન પ્લસ એન જે લીધેલું છે એની અંદર એપ્રોક્સિમેટલી આપણે લઈ લઈશું એ આવશે કેપિટલ એન, એટલે કે ખાલી દ્રાવકના મૂળ. આનો અર્થ છે દ્રાવકના મૂળ ખૂબ જ વધારે છે દ્રાવ્યના મૂળ કરતા, એટલે આપણે એને અવગણી નાખ્યા અને ખાલી દ્રાવકના મૂળ લઈએ છીએ. એટલે હવે આપણને ઉપરનું સમીકરણ છે એ મળશે આ રીતે પી ડિગ્રી એ માઇનસ પીએસ અપોન પી ડિગ્રી એ બરાબર આપણને મળશે એન અપોન એન, એટલે આપણને આ જોવા મળશે. હવે આપણે આના માટે કહીએ તો પી ડિગ્રી એ માઇનસ પીએસ, તો હવે પી ડિગ્રી એ માઇનસ પીએસ ની વાત કરીએ તો આ શું છે, તો આ આપણે કહી શકીએ છીએ આ જે જોવા મળે છે બાષ્પ દબાણનો ઘટાડો છે. તો બાષ્પ દબાણનો ઘટાડો લઈશું તો અહીંયા આવશે આપણને
આવશે ડેલ્ટા પી અપોન પી ડિગ્રી એ, અને એના બરાબર આપણને મળશે એન અપોન એન. આ દ્રાવ્યના મોલ છે, આ દ્રાવકના મોલ છે, તો દ્રાવ્યના અને દ્રાવકના મોલ માટે લઈ લઈએ ડબલ્યુ વન એમ વન અપોન અહીંયા આવશે ડબલ્યુ ટુ એમ ટુ, એટલે આપણે આને લઈ શકીએ છીએ. તો એક આ રીતે બી દર્શાવી શકીએ. આના માટે જો દર્શાવવું હોય તો આના માટે બી આપણે એ જ રીતે દર્શાવી શકીએ છીએ, જેની અંદર આપણે એન અને એન ની વેલ્યુ મૂકીને ડબલ્યુ વન અપોન એમ વન ડબલ્યુ ટુ અપોન એમ ટુ મૂકીને આનું આ જ આપણે પરિવાર સમજાવી શકીએ છીએ, અથવા લઈ શકીએ છીએ આપણે અહીંયા આ રીતે ડેલ્ટા પી બરાબર પી ડિગ્રી એ ઇન્ટુ એન અપોન એમ. માટે એવું પણ કહી શકાય ડેલ્ટા પી ચલે છે એન અપોન એમ, એટલે આપણે અહીંયા કહી શકીએ છીએ બાષ્પ દબાણનો ઘટાડો એ કોના સમપ્રમાણમાં હોય છે, તો દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ મોલના ગુણોત્તરના સમપ્રમાણમાં હશે, એ આપણે આને આધારે પણ કહી શકીએ છીએ બરાબર. અને એક આપણું ફાઇનલ સમીકરણ છે એ આ જોવા મળે છે આપણને. આ આપણે સમજાવી શકીએ છીએ રાઉલ્ટની અંદર જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક લીધું હોય ત્યારની વાત છે. તો વિડીયો જો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને પછીના વિડીયોમાં આપણે જોઈશું બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક હશે તો રાઉલ્ટનો નિયમ કેવો હશે.